માથા ભારે બુટલેગરો દ્વારા કરાતી હેરાનગતિને લઈને કરાયેલી ફરિયાદ બાદ ઉધના પોલીસે બુટલેગરોનું સરઘસ કાઢી લોકો પાસે માફી મંગાવતા લોકોએ ઉધના પોલીસની કામગીરીને બિરદાવી પોલીસ ઇન્સ્પેક્ટરને ગુલાબનું ફૂલ આપી સન્માન કરવામાં આવ્યું છે. સુરતમાં અસામરિક તત્વોનો આતંક રોજેરોજ જોવા મળી રહ્યો છે, જોકે હવે અસામરિક તત્વો સામે હવે પોલીસે પણ લાલનાક કરી છે. તો સુરતના ઉધના પોલીસની કામગીરીની બિરદાવી મહિલાઓએ તેમનું સન્માન કર્યું છે. વાત એમ છે કે સુરતના ઉધના વિસ્તારમાં આવેલા લુહાર ફળિયામાં માથાભારે બુટલેગરો દ્વારા લોકોને હેરાન પરેશાન કરાતા હોય જે મામલે પોલીસને જાણ કરતા બુટલેગરો દ્વારા લોકો પર હુમલો કરાયો હતો. આ મામલે લોકોએ ઉધના પોલીસને જાણ કરતા ઉધના પોલીસે માથાભારે અસામરિક તત્વો એવા બુટલેગરોને પકડી જાહેરમાં તેમની સરઘસ કાઢી લોકો પાસે માફી મંગાવી હતી, જેને લઈને પોલીસની કામગીરીને બિરદાવી મહિલાઓ સહિતના હોય પોલીસને ગુલાબોનું ફૂલ આપી સન્માન કર્યું છે. આમ ઉધના પોલીસ સાથે શહેરના અન્ય વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા અસામરિક તત્વોનો સરઘસ કાઢી તેઓ પાસે જાહેરમાં માફી મંગાવી લોકોમાંથી આવા અસામરિક તત્વોનો ડર દૂર કરાઈ રહ્યો હોય, જેને લઈ લોકો પણ પોલીસની કામગીરી આવકારી રહ્યા છે. અઝર કૃષિ સાથે પ્રકાશવાળા.